રાજકોટમાં સાધુ વાસવાણી રોડ કારાજા ગણેશ ઉત્સવમાં ધર્મ સાથે ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો હતો, જેમાં ગણપતિ દાદાની મૂર્તિના હાથ સાથે રોબોટિક કનેક્શન કરાતા ગણેશ દાદાની મૂર્તિ તેમના હાથે બાળકોને પ્રસાદ આપે છે. 3D ગણેશજીનું લાઈવ ડિમાઇનિંગ, વર્ચ્યુઅલ ટૂલ ઓફ 3D ગણેશજી, આકર્ષક લાઈવ ગણેશ આગેઇન, ઇનોવેટિવ સાયકલ ડિસ્પ્લે જે 50% જેટલી મહેનત ઘટાડે છે. અહેવાલ લલિત વ્યાસ. આજે રાજકોટ શહેરમાં સાધુ વાસવાણી રોડ ઉપર સાધુ વાસવાણી રોડ કા રાજા એ અંતર્ગત 25 થી દુંદાળા દેવ નું નિવાસ સ્થાન અહીંયા કરે છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે રાજકોટની સમગ્ર જનતા રોજ 10,000 લોકો દુંદાળા દેવના દર્શનાર્થે આવે છે. આ ખાસ કરીને આ પંડાલમાં અમે જે આયોજન કર્યું છે એમાં વિદ્યાર્થીઓએ જ જય જીનિયસ ગાર્ડી અને રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ જ આ સમગ્ર આયોજન કરેલું છે, જેમાં ક્લીન સિટી ગ્રીન સિટીનો અમે સંકલ્પ આપેલો છે. આપ જોશો તો અહીંયા ટેકનોલોજીનો ખૂબ જ ભરપૂર ઉપયોગ કરવામાં આવેલો છે, જેથી કરી અને આવનારી પેઢી છે એ ટેકનોલોજી સાથે પોતાને કનેક્ટ કરી શકે. સાથે સાથે સોશિયલ એક્ટિવિટી કે જેમાં અમે સ્વાઇન ફ્લૂને ધ્યાનમાં લઈ અને રોજ 5,000 લોકોને ઉકાળાનું વિતરણ કરી છીએ, સાથે સાથે ગરીબ બાળકોને નોટબુક આપવા માટેનો પણ અમે પ્રકલ્પ કરેલો છે. આ ઉપરાંત જૂના કપડાઓ એ કલેક્ટ કરી અને જૂના કપડાઓ પણ અમે વિતરણ કરવાના છીએ. સાથે જ અમે જે સૈનિક વેલફેર ફંડ, એ સૈનિક વેલફેર ફંડમાં અમે ખાસ કરી અને જે અહીંયા આવનારા દર્શનાર્થીઓ છે એમને અમને વિનંતી કરી છે કે આપ સૈનિક વેલફેર ફંડ એમાં આપનું યોગદાન આપો. સરહદ પર આપણા માટે જે પોતાની જાનની બાજી લગાવીને આપણું રક્ષણ કરે છે એવા સૈનિકોને સહાય કરવા માટે અમે અમારા વિદ્યાર્થીઓ છે એ સૈનિક વેલફેર ફંડ માટેનું ફંડ ઉઘરાવે છે. આપ જોશો કે અહીંયા રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, જેમાં શ્રીનાથજીની ઝાંખી, જેમાં આપ જોવો છો કે મ્યુઝિકલ કાર્યક્રમ, આપ જોવો છો 1 મિનિટ શો, જોવો છો આરતી ડેકોરેશન, એવા જુદા જુદા શૈક્ષણિક, સામાજિક, મેડિકલ અને ટેકનોલોજીને લગતા કાર્યક્રમોનું અમે આયોજન કરીએ છીએ. આજના દિવસે આપ જોવો તો અમે ગણપતિ એ હાઇડ્રોલિક ગણપતિ રીધિ સિદ્ધિ સાથે એ બહાર આવે અને બધાને દર્શન આપે એવી ટેકનોલોજીનું આયોજન કરેલું છે. ત્યારે હું રાજકોટની જનતાને હું વિનંતી કરીશ, એમને આહવાન કરીશ કે દુંદાળા દેવના દર્શન કરવા માટે ખાસ કરીને સાધુ વાસવાણી રોડ પર આવે અને હું સમગ્ર રાજકોટની જનતાની રીધિ સિદ્ધિ અને એમના સ્વાસ્થ્યની કામના કરું છું. જય જીનિયસ ગાડી તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ગ્લોબલ આયુર્વેદ જે કોલેજ છે એમના આયોજન માટે હું મારા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગણપતિ બાપા મોરિયા.